નમસ્કાર મિત્રો, તમારું બહુ બહુ સ્વાગત છે ફ્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે જોઈશું વિજ્ઞાન અને ટેકનોલોજીના કેટલાક અગત્યના પ્રશ્નો જે તમારા માટે આવનારી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એનામાં ઉપયોગી થઈ રહેશે. આ જે વિડીયો છે એ ભાગ છે 26, 26મો ભાગ છે. ચેનલ પર 1 થી 25 ભાગ પડેલા છે, જો તમે ના જોયા હોય તો એને પણ જોઈ લેજો, એના અંદર પણ અગત્યના પ્રશ્નો છે. બીજી એક વાત કે જો તમે પહેલી વાર ચેનલ પર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે બેલ આઇકોન આવે એને પણ પ્રેસ કરી લેજો, જેના કારણે શું થાય કે અમે જે નેક્સ્ટ વિડીયો અપલોડ કરીએ તો એ વિડીયોની તમને નોટિફિકેશન મળી જાય. ચાલો વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ. પહેલો પ્રશ્ન છે, દૂધમાં ખાલી જગ્યા શર્કરા રહેલ છે અને એનો જે આન્સર આવશે તે આવશે લેક્ટોઝ. ક્વેશ્ચન નંબર 2, સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહેવાય? તો એને કહેવાય છે એલિયોપથી. ઓકે, સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહેવાય? એલિયોપથી. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 3, બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો એનો જે આન્સર છે તે છે ક્ષય, એટલે કે ટીબી. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 4, સૂર્યના તાપમાનનું માપન કયા સાધનથી કરવામાં આવે છે? એનો જે રાઈટ આન્સર છે તે છે ડી, પાયરોમીટર. ક્વેશ્ચન નંબર 5, કયું વિટામિન સનશાઇન વિટામિન તરીકે જાણીતું છે? અને એનો જે રાઈટ આન્સર આવશે એ આવશે એ, એટલે કે વિટામિન ડી. ઓકે, ક્વેશ્ચન નંબર 6, નીચે પૈકી કયા ખાદ્ય પદાર્થના પ્રોટીનને સંપૂર્ણ પ્રોટીન કહેવાય છે? અને એનો જે રાઈટ આન્સર આવશે તે આવશે ઈંડા. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 7, દૂષિત પાણીથી નીચેના પૈકી કયો રોગ થતો નથી? ઓકે, કયો રોગ થતો નથી એ આપણે જણાવવાનું છે. તો એનો જે રાઈટ આન્સર આવશે તે આવશે ક્ષય, ટીબી. ક્વેશ્ચન નંબર 8, દૂધમાં કયા પોષક તત્વનો અભાવ હોય છે? અને એ હોય છે લોહ તત્વ. ક્વેશ્ચન નંબર 9, કયો અવકાશી પદાર્થ ખરતા તારાથી ઓળખાય છે? તો કે ઉલ્કા. ક્વેશ્ચન નંબર 10, અટીરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન ક્યાં આવેલું છે? તો કે અટીરા ક્યાં છે? તો કે એ છે અમદાવાદમાં. તો આ વિડીયોની અંદર આટલા 10 પ્રશ્નો, વિડીયો ગમે તો લાઇક કરી લેજો અને પોતાના મિત્રો સાથે શેર કરી લેજો. થેન્ક યુ વેરી મચ.